છઠ્ઠા અવતાર ચિરંજીવી દેવ એવા ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે આજે અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સનાતન ધર્મના જ્ઞાતિના પ્રમુખો તેમજ મહાત્મા હાજર રહ્યા હતા. પાલડી ભટ્ટાય ખાતેથી એક શોભાયાત્રા નીકળી હતી. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીની આજે પ્રાગટ્ય દિન છે. આપણે સૌ સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર જાણીએ છીએ કે પરમાત્માનો અવતાર એ સમષ્ટિના કલ્યાણ માટે છે. આમ 24 અવતાર છે, મુખ્ય 10 અવતારમાં આ છઠ્ઠો અવતાર છે. ભગવાન પરશુરામ જન્મે બ્રાહ્મણ હતા, કર્મે ક્ષત્રિય હતા. ઇદમ શાસ્ત્રમ ઇદમ શસ્ત્રમ, એક હાથમાં શાસ્ત્ર અને એક હાથમાં શસ્ત્ર. અસુરને શસ્ત્રથી સુધારી શકાય, અજ્ઞાનને શાસ્ત્રથી સુધારી શકાય. અને ભગવાન પરશુરામે સનાતન ધર્મની સ્થાપના માટે યુગો પહેલાં આ જગતની અંદર અવતરણ ધારણ કરેલો. આજે પણ પરશુરામ ભગવાન ચિરંજીવી છે. અમારે કર્ણાવતી શહેરની અંદર છેલ્લા 36 વર્ષથી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજે આનંદની એ વાત એ છે કે સમગ્ર ભારત અને વિશ્વની અંદર ભગવાન પરશુરામજીની યાત્રાઓ પ્રારંભ થઈ છે. આજના દિવસે બ્રહ્મ સમાજ એક થયો છે, સંગઠિત બન્યો છે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે સંઘે શક્તિ કલોયુગે, કલયુગમાં સંગઠનની મોટી તાકાત છે. અને બ્રાહ્મણ જ્યારે એક થાય છે ત્યારે હું માનું છું કે સમગ્ર હિન્દુ સમાજ એક મારી દ્રષ્ટિએ થાય છે. કારણ કે બ્રાહ્મણ પથદર્શક છે, બ્રાહ્મણ માર્ગદર્શક છે. અને એ માર્ગ ચીંધવાનું કાર્ય ભગવાન પરશુરામના આશીર્વાદથી આજે અમે લોકો કરી રહ્યા છીએ. આજના દિવસની હું સૌ હિન્દુ ભાઈઓને હાર્દિક શુભકામના પાઠવું છું. રાજકોટના જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં ચર્ચિત ઇમારતની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો.